આજે સમગ્ર રાજ્યમાં વ્યાપી માલધારીઓના આંદોલનને લઈને દૂધ વિતરણ બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે આજે સવારથી જ પોરબંદર શહેરમાં દૂધ તેમજ દહીં છાશ સહિતની વસ્તુઓની અછત સર્જાઈ હતી, જેમાં અમૂલ ડેરી દ્વારા પણ દૂધનો પૂરતો જથ્થો ફાળવવામાં ન આવતા અમૂલના તમામ ડેપો પણ બંધ રહ્યા હતા. પોરબંદર શહેરની અંદર આ સૌરાષ્ટ્ર વ્યાપી માલધારીનું જે આંદોલન છે એ અંતર્ગત આ પોરબંદર શહેરની અંદર અમૂલનું જે 15-20 લાખ રૂપિયાનું દરરોજ પોરબંદર સિટીની અંદર દૂધ આવે છે અમૂલ ઇન્ટરનેશનલ કંપનીનું, પરંતુ આ ઇન્ટરનેશનલ કંપનીના જે અધિકારીઓ અને જવાબદાર કર્મચારીઓ જે પોરબંદરની અંદર ફરજ બજાવે છે એની સંપૂર્ણ બેદરકારી ને લાપરવાહીને કારણે પોરબંદરની જનતા આજે દૂધના ત્રાસથી ખૂબ જ ત્રાસી ગઈ હતી અને આવશ્યક સેવા જેને કહેવામાં આવે છે બીમાર દર્દીઓ સહિત લોકો ચા પાણી માટે ખૂબ જ દૂધની જરૂરિયાત હોય છે ત્યારે અમૂલનું મેનેજમેન્ટ આમાં સંપૂર્ણ નિષ્ફળ ગયું. લોકોને અપીલ કરવી હતી પ્રચાર માધ્યમો દ્વારા અથવા તો પોલીસના પ્રોટેક્શન હેઠળ આ દૂધને ચાલુ રાખવું જોઈએ, એના બદલે અમૂલનું મેનેજમેન્ટ આની અંદર સંપૂર્ણ નિષ્ફળ ગયું છે અને કોઈ પણ જાતની જાણ કર્યા વગર લોકો આજે પોરબંદરની જનતા હેરાન પરેશાન બની છે અમૂલ કંપનીના પાપે અને એના મેનેજમેન્ટના પાપે. આ સંપૂર્ણ બેદરકારી છે. પોલીસ પ્રોટેક્શન છે, તમે દૂધ આવશ્યક સેવામાં આવે છે અને એને ચાલુ રાખી શકો છો, અને જિલ્લા વહીવટીતંત્રની પણ સંપૂર્ણ બેદરકારી છે કે આની અંદર અગાઉથી મિટિંગ કરીને આયોજન ગોઠવવું જોઈએ, એના બદલે જિલ્લા વહીવટીતંત્રની પણ સંપૂર્ણ લાપરવાહી આજે સાબિત થઈ છે પોરબંદરની અંદર.